બાળદોસ્તો કેમ છો મને ઓળખો છો કે નહીં હું ગુજરાતનું રાજ્યપક્ષી સુરખાપ છું બાળદોસ્તો મારી સાથે મારી પાંખો પર સવાર થઈને તમારે પ્રવાસ કરવો છે ને મારી પાંખો ખૂબ મોટી છે હું તમને બધાને તેના પર બેસાડીને આજે એક નવી જ જાતનો પ્રવાસ કરાવીશ તૈયાર છો ને પણ હા પ્રવાસમાં વોટરબેગ ઓઢવા પાથરવાનું નહાવા ધોવાનો સામાન કંઈ જ લેવાનું નથી કારણ આ પ્રવાસ જ નવી જાતનો છે એ રાહુલ એ સચિન એ ઉર્મી એ સ્વીટી ચાલો ચાલો આજે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ મુસાફરી કેટલી લાંબી છે ખબર છે એક હજાર ત્રણસો બાર કિલોમીટર જેટલી તમને પણ થશે અરે કેટલી લાંબી ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય પણ આપણે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું નહીં થાક લાગે નહીં ખોટો સમય જાય ને મજા એટલી જ આવશે મનને તૈયાર રાખજો આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ ત્યાં મૈકલ નામનો પર્વત છે એની તળેટીમાં એક વિશાળ સરોવર છે અમરકંટક ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી ને સરકતી રેખા દેખાય એ જ નર્મદા ઉપરનો ભાગ ઉત્તર ભારત ને નીચેનો ભાગ દક્ષિણ ભારત વળી કંઈક કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુ બે ઊંચા પર્વતો છે ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડાને વચ્ચે વહે છે ધસમસ્તી ઉછળતી કૂદતી નર્મદા તમને ખબર છે નર્મદાનો અર્થ જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે ઠેર ઠેર સુંદર વૃક્ષો ને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો ક્યાંક લીલોતરીવાળા ખુલ્લા સુંદર મેદાનો નર્મદા ક્યાંક એકદમ શાંત ક્યાંક દોડતી કૂદતી એટલે રેવા પણ કહે છે રેવા એટલે કૂદનારી ક્યાંક એ ધોધ બની જાય છે ને ક્યાંક પહોળા પટે ધીર ગંભીર વહે છે આવી સરસ નદી આપણા ઋષિમુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી તમે તમારા દાદા દાદીને આ સ્તોત્ર ગાતા પણ સાંભળ્યા હશે ત્વિય પાદ પંકજમ નમામી દેવી નર્મદે લ્યો આમ વાત કરતા કરતા આપણે જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા સુંદર જગા છે આરસ પહાડના ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે ને આ જુઓ પર્વતો કેટલા નજીક આવી ગયા છે જાણે વાતે વળગ્યા આ જગ્યાને બંદરકૂદ કહે છે આ પર્વત પરથી સામેના પર્વત પર ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે છે વચ્ચે નદી માતા જોયા કરે એ વાંદરા કૂદ કહે છે કે જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડા પણ અહીંથી કુદાવી જતા ને ત્યાં જુઓ એકસો આઠ પગથિયાવાળું ચોસઠ જોગણીઓનું ગૌરીશંકર મંદિર આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધા ને ઠેર ઠેર હવે થોડા આગળ જઈશું ને નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મૂશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ ધૂઆધાર વરસાદ ધુવા એટલે ધુમાડો ને ધાર એટલે પાણીની ધારા આ ધુવાધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે ને એનીએ આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જ જોઈ લો ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો આજુબાજુ ખુલ્લો પ્રદેશ આગળ જતા પ્રવાહ સહેજ ધીમો પડે આ પથ્થર શંખજીરુના સફેદ સુવાળા પથ્થર છે થાય કે થોડા વીણી લઈએ હવે થોડીક ઝડપ કરીશું ને ઈટાર સિંહ હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાંસા અણીદાર પથ્થરો છે ધ્યાન રાખીને પગ મૂકવો પડે પણ આપણે તો પંખીની આંખે ઊંચે પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ વાહ હવે ગુજરાતમાં પ્રવેશી ગયા ઘણે સુધી તો નર્મદા મધ્યપ્રદેશને ગુજરાતની સરહદે જ સરહદે ચાલે છે ને પછી ગુજરાતમાં પ્રવેશે છે કેવડીયા નજીક ગોરા ગામે શૂલપાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરી આગળ ચાલીએ પેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવા ગામ અને આ જુઓ નીચે દેખાય છે વિશ્વની આઠમી અજાયબી જેવો સરદાર સરોવર બંધ આ જળરાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે વિશ્વની સૌથી મોટી અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડશે આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્યે કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે નમામી દેવી નર્મદે જુઓ તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે બે બાજુ નર્મદા વચ્ચે કબીર વડ અહીં નર્મદા મૈયા શાંત છે વર્ષોથી વડવાઈઓ ફેલાવી ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા છે જાણે વડનું નાનું સરખું વન જોઈ લો કવિ નર્મદે તો વણી ગાયેલું ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો ધુમ્મસમાં ભૂરો ને ઝાંખો પહાડ જેવો દેખાય છે થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ પણ વડદાદા આગળ શાંત અને આજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે બહુ સમય થઈ ગયો છે સ્નાન કરીને આગળ વધો પણ જોજો હં જળ એ જીવન છે આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે ખરું ને તો આપણે ચાલીએ બેટને સામે છેડે ઉપર શુક્લતીર્થ આગળ કુદરતનું એક બીજું સુંદર તીર્થ અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે દરેક નદી છેવટે સાગરને જ મળે ને કેટલું બધું કૂદતીને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે પણ નર્મદા તે નર્મદા બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ શાની સાગરમાંય દૂર સુધી પોતાનો ચીલો કરતી ધસે છે ને પછી તેમાં ભળી જાય છે આવી નર્મદા આપણી લોકમાતા છે ગુજરાતની મોટી ને સુંદર નદી છે આપણી આશા છે જીવાદોરી છે તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે ને થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું